ધોરણ 12 વિષય ગુજરાતી પ્રથમ ભાષા પ્રકરણ 3 દમયંતી સ્વયંવર એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ કવિ પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો. રામાયણ મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા છે. મધ્યમકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી સમજાવટ કરવામાં પ્રેમાનંદ મોખરી રહ્યા. ઓખાહરણ, સંદ્રહાશા આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાસ ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંધ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની સમજાવટ કરી શકતા હતા. આખ્યાન દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર તેમજ કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. તો આ પરિચયની અંદર જોઈએ તો ઉત્તમ આખ્યાનકાર માણભટ્ટ એ પ્રેમાનંદના બીજા નામ છે. બીજી રીતે કહીએ તો ઉપનામ છે ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ. બીજો એક પ્રશ્ન પૂછાય છે પરિચયમાંથી, પ્રેમાનંદ સામૂહિક કથાવસ્તુ લઈને આખ્યાન રચ્યા? તો રામાયણ, મહાભારત, પૌરાણિક ગ્રંથોનો માંથી વિષયવસ્તુ લઈને પ્રેમાનંદે આખ્યાનો રચ્યા છે. દમયંતી સ્વયંવરની અંદર પ્રેમાનંદે જે આખ્યાન ખંડ આપ્યું છે એની ટૂંકમાં વિષયવસ્તુ જોઈએ તો ભીમક રાજાએ પુત્રે દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારે દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. તેની મતી મુંજાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુ વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક ચળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને તજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને
એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો કળી સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યને ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી અને તેથી એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાને થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. તેની સુંદર કથા અહીં આ લેખવામાં આવી છે. તો આ રીતે આછી રૂપરેખા દમયંતી સહવનને તમને કહી ભીમક રાજા પોતાની દીકરીનો સ્વયંવર રચે છે એ વિષયવસ્તુ લઈને પ્રેમાનંદે સમાજને ઘણું બધું શિક્ષણ આપવા માટે પ્રયત્ન કર્યો છે. જોઈએ ત્યારે આખ્યાન. મન ઈચ્છા નૈષધ રાય તણી કન્યા ગઈ નળરાય વણી. જુએ તો ઉભા છે નળ પંચ કન્યા કહી આ ખોટા સંચ. મન ઈચ્છા મનની ઈચ્છા નૈષધ રાય નૈષધ દેશના રાજા માટે વિશેષણ વાપર્યું છે. નૈષધ રાય કન્યા ગઈ નળરાય વણી. નળરાય એટલે નળ રાજા તરફ, કન્યા નળ રાજા તરફ, ભણી એટલે જવું. જુએ તો ઊભા છે નળ પંચ. કન્યા નળ રાજા તરફ જાય છે ત્યારે પાંચ નળ કન્યાને દેખાય છે. કન્યા કહે આ ખોટા સંશ. કન્યા ત્યારે કહે છે કે આ કોઈક ખોટો ચળકપટ થયો હોય એવું લાગે છે. તો ધ્યાન આપો કે નૈષધરાયના મનમાં એવી ઈચ્છા હતી કે દમયંતી તેને વરમાળા પહેરાવે. કન્યા એ તરફ ગઈ, જોયું તો ત્યાં પાંચ નળ ઊભા છે. કન્યા કહે આ કંઈક પ્રપંચ લાગે છે, ચળકપટ લાગે છે. આગળ જોઈએ. હંસનો કહ્યું અવર્થા ગયું, નળનાથનો વરવું રહ્યું. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. હંસનું કહ્યું અવર્થા ગયું. અવર્થા એટલે નકામું જવું. દમયંતીને ભવિષ્યવાણી સાંભળેલી હતી, એ ભવિષ્યવાણી એ હંસને કહેલી એ નકામી ગઈ એમ મનમાં દમયંતી વિચારે છે. નળનાથને વરવું રહ્યું, નળનાથને પરણવાનું રહી ગયું. એક નળ સાંભળ્યો ધરા, ધરા એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર એક જ નળ રાજા છે એવું એમણે સાંભળ્યું હતું. આ કપટીકો આવ્યા ખરા, આ કોઈ કપટ કરીને કોઈક આવ્યું છે ખરું. તો ધ્યાન આપો, હંસે કહેલી વાત નકામી ગઈ, નળનાથને પરણવાનું રહી ગયું, આ પૃથ્વી ઉપર એક જ નળ છે એમ સાંભળ્યું હતું, પણ આ કોઈ કપટી અહીં આવ્યા લાગે છે. પાંચે નળ ચેષ્ટા કરે લાવહાર, કંઠે આગળ ધરી તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. પાંચે નળ જ્યારે દમય પહેરાવા માટે જાય છે ત્યારે દમયંતીને પાંચ નળ દેખાય છે અને પાંચે નળ છે એ લાવહાર, કંઠે આગળ ધરી કે હાર પહેરવા માટે પાંચે નળ વાળા પોતાની ડોકસે આગળ ધરે છે. તવ દમયંતી થઈ ગાભરી, ત્યારે દમયંતી ગાભરી એટલે ગભરાઈ જેવું, ત્યારે દમયંતી
ગભરાઈ જાય છે. વિપરીત દેખી પાછી ફરી આ વિપરીત ઘટના જોઈને દમયંતી છે એ પાછી વળે છે. આવી જહા પિતા ભીમક, અરે તાતાજી જુઓ કૌતુક, હું એક નળને આરોપું હાર દીઠા પંચ ને પડ્યો વિચાર કે જ્યારે વરમાળા પહેરાવા માટે દમયંતી જાય છે ત્યારે પાંચ નળ દેખાવાના કારણે એ પાંચે નળ પહેરવા માટે એની સામે ડોક લાંબુ કરે છે ત્યારે ગભરાઈને દમયંતી પાછી આવે છે અને પિતા જોડે જાય છે. ભીમક એના પિતા છે એ એમની જોડે જાય છે અને પોતાના પિતાને કહે છે કે અરે તાતજી જુઓ આ કૌતુક, એ પિતાજી આ એક આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના છે. હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર, હું એક જ નળને પરવા માગું છું, આ તો પાંચ નળ એક સરખા દેખાય છે, મારે કોને વરમાળા પહેરાવી, આમ કરીને પિતા જોડે આવીને ફરિયાદ કરે છે. ત્યારે ભીમક રાજા બોલે છે, ભીમક કહે આશ્ચર્ય ન હોય તો વિના પંચ ના દેખી કોઈ શકે, દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. ભીમક રાજા કહે છે એ ખરેખર આચાર્ય પ્રમાણે તેવું છે, તારા સિવાય બધાને એક જ નળ દેખાય છે, તને જ પાંચ નળ દેખાય છે, શકે દેવતા તો નિરાધાર થઈ આવ્યા નળને આકાર. ખરેખર આ કોઈ દેવતાઓ છે, એ એક નળને વરમાળા એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચ નળ વણી. એ પરીક્ષા એટલે એની પરીક્ષા એમની આંખ પલકારો નહીં કરે, એમના વસ્ત્ર સ્વચ્છ રજ વગરના હોય અને તેઓ અંતરિક્ષમાં ઊભા છે. ભીમકની વાત સાંભળી કન્યા પાંચ નળ તરફ જાય છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારી નર શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય દશી ઇન્દ્ર નળ આગળ થાય. પિતાએ દમયંતીને ઉપાય બતાવે છે, માર્ગ દેખાડ્યો એટલે ઉપાય બતાવે છે કે જે ચાર નકલી દેવ છે એ રજ વગરના હશે, ધૂળ વગરના હશે, સ્વચ્છ હશે, ધીરજ એના વસ્ત્ર એકદમ સહેજ પણ બગડેલા ના હોય અને જે સાચો નળ છે થાકેલો હશે, શ્વાસોશ્વાસ ક્રિયા વધેલી હશે, ધૂળવાળો હશે, પરસેવો હશે, આવો ઉપાય બતાવતા એ નારી એ નરને શોધી કાઢે છે કે ખરેખર નળ રાજા કયો છે.